राजकोट महानगरपालिका द्वारा जर्जरित बिल्डिंगोने लईने ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ દીવા તળે અંધારું હોય એ મનપાના ફાર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। આ બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે। ગેલેરીમાંથી પોપડા પડતા જવાનોના અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે, તેમજ રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું છે। આ કચેરીમાં ફાયર વિભાગના 100 જવાન કામ કરી રહ્યા છે, જે ખખડધજ બિલ્ડિંગને કારણે ભયના ઓથાર હેઠળ મુકાયા છે। ત્યારે આ વિભાગની આ મુખ્ય કચેરીનું નવીનીકરણ કરવા અને અનેક વખત ચર્ચાઓ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। જેથી આ અંગે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાનું મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ પર આવેલું છે, જે જર્જરિત હાલતમાં હોવાથી તેના રિનોવેશન અંગે આ બજેટમાં દરખાસ્ત મૂકી હતી, જેની મંજૂરી પણ મળી છે અને ટૂંક સમયમાં આ કચેરીનું નવીનીકરણ શરૂ થઈ જશે। તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમજ હાલ બિલ્ડિંગનો જે ભાગ જર્જરિત છે ત્યાંના સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે। મનપાના સિટી ઇજનેર વિભાગ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। राजकोट महानगरपालिका मुख्य फायर स्टेशन कनक रोड फायर स्टेशन है, तो जर्जरित हालत में है। तो अमे आ वर्षना बजेट में तेने पास पण थई गयो छे, अने तेनु जे सेंट्रल जोन सिटी इंजीनियर द्वारा जे एना विभाग में आवे तेना द्वारा आर्किटेक्ट की निमणूक थई अने एने प्लानिंग स्टेजे पण अत्यारे कार्यवाही चालू थई गई है। ने आ वर्ष में जेटलो शोर्ट टाइम में एनु प्लानिंग ने पास थई एनु टेन्डर थईने एनी प्रोसेस थई शकशे। मुख्य फायर स्टेशन है अने हाल में कोई अत्यारे वैकल्पिक एवी जरूरियात अमने अमे नथी उभी करी, कारण के वरसादनी सीजन ने हती ने तात्कालिक ट्रांसफर ने हजी आनो प्लानिंग स्टेज होय तो खाली करीने पछी अमे बीजी जगह एनु वैकल्पिक स्थळ पसंद करीने अमे आगळनी कार्यवाही हाथ धरशुं। अत्यारे प्लानिंग स्टेज अने आर्किटेक्ट निमणूक थई गई एटले तात्कालिक जो एने हाथ धराय एटले अमे तात्कालिक शिफ्ट करे, कारण के अमे टोटली एक माणसना ફેરબદલી નહીં થાય, એમાં વહીકલથી માંડીને તમામ કોમ્યુનિકેશન તમામ વસ્તુ આપણે શિફ્ટ કરવાની છે। જે આપણે ભૂતકાળમાં જેમ નિર્મલા ફાયર સ્ટેશન આપણે ટ્રાન્સફર કર્યું હતું એ રીતથી જ આને કોઈ પણ એક નિયરેસ્ટ પોઈન્ટ નક્કી કરીને ત્યાં ટ્રાન્સફર કરશું। અત્યારે અમે ઉપરના માળે ખાલી બીજા કોઈ કર્મચારી કે અમે વધારે કોઈ સ્ટાફને અમે ત્યાં જવા નથી દેતા અને બેસતા બી નથી, એકથી બે વ્યક્તિ જ વસ્તુને બેસે, એને પણ અમે શોર્ટ ટાઈમમાં હવે એને ત્યાંથી